નમસ્કાર મિત્રો, આજે આપણે પાંચમા પાઠ તરફ જઈ રહ્યા છીએ. પાંચમા પાઠની અંદર તમારું મથાળું છે બેટા કે ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વારસો. તો મિત્રો, આપણી વાતો આખા દુનિયામાં, આખા જગતમાં, આખા વિશ્વમાં ભારતની વાતો થતી હોય છે. તો અહીંયા તમને એ કહેવા માંગે છે કે આપણા ઋષિ મુનિઓ વિદૂષકોએ કેવો ફાળો આપ્યો છે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે. તો અહીંયા પહેલું તમારું એ આવે કે તમારું વિજ્ઞાન, તો વિજ્ઞાનમાં આપણે કહેતા હોઈએ છીએ કે સાહેબ, વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. શું થયું? વિજ્ઞાનનો શું મતલબ થાય બેટા? સર, વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. વેરી ગુડ બેટા. પછી બીજી વ્યાખ્યા તમારી બેટા, ટેકનોલોજી. આપણે ઘણી વખતે કહેતા હોઈએ કે મારી ભારત પાસે, મારી પાસે સર એટલી સરસ આવડત છે કે એ આવડત દ્વારા અમે સરસ કામ કરી પડે છે. દરેક વ્યક્તિની એક ટેકનિક હોય, તકનિક હોય. માણસ જ્યારે કોઈ બી કામ કરતો હોય ને, તો બહુ 100 ટાઈમ સ્વીટમાં ઘણા બતાવતા હોય. તો એમ કે જો આપણી પાસે ટેકનિક છે ને, કેટલું સરળ કામ થયું. એક ઉદાહરણ રૂપે આપો બેટા. એક વખતે વૈજ્ઞાનિકો હતા, તો આ રીતે એમને ઉડાડવાનું હતું આકાશમાં. શું કહેવાય તમને ખબર છે? પછી શું કર્યું? બધા જઈ ગયા હતા, બધા જ ઊભા રહી ગયેલા હતા. ખાલી એક એક નમૂના રૂપે વાત કરું છું બેટા, આવું હોય નહીં, પણ આપણે તમને ખાલી એક ઝલક રૂપે બતાવું છું. પછી આને ઉડાડવાનું હતું સ્પેસને. 1, 2, 3 ફ્યુઝ બ્યુઝ ભરાયા, એમના પોતાના કેબિનમાં ગયા. 1, 2, 3 બોલ્યા, કશું નથી. પાછા બધા એન્જિનિયરો ગયા, ફટાફટ વિજ્ઞાનિકો આવી ગયા, ખોલ્યું, જોયું, કશું ન કર્યું, ફરી તૈયાર કર્યું, ફરીથી પાછા ગયા. 1, 2, 3 કશું ન કર્યું. તો મારા તમારા જેવા એક સ્કૂલમાં દાદા હતા, એ આવ્યા, ઊભા રહ્યા કે શું કરે છે બધા, કેમ આટલું બધું ઢોળ ભેગું થયું છે. એટલે એ પણ ત્યાં આવ્યા, પોતાનું સ્કૂટર બાજુમાં કરીને જોવા ગયા. ફરીથી પાછા પાછા વૈજ્ઞાનિકો આવી ગયા, દોડ્યા, નાખ્યું, કંઈક થયું નહીં. આ 3-4 વખત બન્યું. પેલા કાકાએ કીધું કે અલે ભાઈ, તમે આ ઉડાડો છો, ઉડાડવામાં થશો પણ ઉડતું નથી, લાવતા હું તમને કહું એમ કરો. એટલે પેલા એ કીધું કે કાકા, આમાં તમને ન ખબર પડે. કાકા કાકાએ ધોતી પહેરી તું સાદા હતા, એટલે કંઈ ખબર ના પડે. ફરીથી પાછો ટ્રાય કરી નાખ્યો. અલે ભાઈ, વાપરો તો મારા સુરામાં ના થોડી વાપરો વાપરો સર. આ પછી કે અલે વાપરો કાકા કીસી સાંભળ્યું કે કામ કરો, આજે ઉભું છે ને તમારે, એને 1, 2, અને 3 આમ કઈ વખત તમે ન મળો. તો બધા હતા, તે મદદ કરી, 1, 2, 3 સ્ટેન્ડ ઉપર કરી કર્યું. પછી અંદર ગયા, 1, 2, 3 કરતો ઉપર મતલબ ઉડવા લાગ્યું. પછી પેલા એમ થયું કે કાકા, તમે વૈજ્ઞાનિક હશો, આટલું બધું જાણકાર હશો, તમારી પાસે વિજ્ઞાન વિવિધ પ્રકારનું, કાકા પાસે જ્ઞાન હશે, એમની પાસે ટેકનોલોજી હશે, કેટલું બધું એમ થયું. કારણ ઉડ્યું એમના કહેવાથી. પછી આવ્યા કાકા કે ભાઈ, અમારું કશું થતું નથી, મારું આ સ્કૂટર છે, અમારામાં સારું થતું નથી, ત્રણ વખત હોમનામાં આવશે, ચાલુ થઈ ગયું. આવું તો એ ટેકનિક ઘણી બધી, દરેક વ્યક્તિ પાસે કોક ને કોક ટેકનિક તકનિક હોય જ નહીં. તો આપણા આપણા ઋષિમુનિઓ, આપણા તત્વચિંતકો, આપણા વિદ્વાનો કેટલું જ્ઞાન ધરાવતા હતા. હે સાહેબ, મને એક કલ્પના થાય છે બેટા, તમને લોકોને થાય છે ખબર નહીં, સાહેબ અમને થાય છે કે નહીં, પણ તમે જુઓ તો આપણા ઋષિમુનિઓ પાસે લખવા માટે શું હતું? ઝાડની છાલો કાઢતા અને કલમો બનાવતા હતા, અને એ કલમોથી લખતા હતા. તારે અત્યારે જોઈએ, ઋષિમુનિઓ પાસે આવા લેપટોપ, આવી આધુનિક ટેકનોલોજી હોત તો એ લોકોએ કેટલું કર્યું હોત? ખાલી એક પ્રશ્નાર્થ મૂકીને કલ્પના કરો, આપણા ઋષિમુનિઓ ક્યાંય પહોંચ્યા હોત લેપટોપ. આમ જે વિચાર આવે, ફટાફટ ચિત્રો દોરો, તા કરો, કેટલું બધું કરી શકે છે. આજે તમે એક મોબાઈલ, તો આ વિજ્ઞાન અને ટેકનોલોજી. તો પહેલી વ્યાખ્યા થઈ તમારી, વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. બીજી વ્યાખ્યા છે ટેકનોલોજી. તો મિત્રો, એ જે વિજ્ઞાનનું જે જ્ઞાન છે, એ જ્ઞાનનો આપણે વ્યવહારમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો, કોઈને નડચા રૂપે ન કરવો. આપણે સોરવા બોમ્બ ફોડતા પછી કોકની બારીમાં જઈ, એ જોવું છે પેલો કાચ કઈ રીતે ફૂટે છે, મારી પાસે ટેકનિક છે ના, એ બધી ટેકનિક ન કહેવાય. 100 ટાઈમ સ્વીટમાં
અમે ભણાવતા હોય ત્યારે એમ થાય આ ચોપડીમાંથી અમે બોલીએ છીએ. તો તમને અમે કેવું સર યાદ રહે એવું ઝડપથી, તો પહેલી વ્યાખ્યા તમે લખી કામ લખો, વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન, વિવિધ પ્રકારનું જ્ઞાન આપણને. બીજો શબ્દ આવે તમારો ટેકનોલોજી એટલે વિજ્ઞાનના જ્ઞાનનો વ્યવહારમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો, તો એ ટેકનોલોજી. તો થઈ ગયું. તો આજે તમે જો એક નાના વાજિંત્રાએ આવે લો દુનિયા કર લો મુઠ્ઠી, એનું તાજું જ ઉદાહરણ છે બેટા. હું અહીંયા સ્કૂલમાં છું, તમે લોકો આપણે વિવિધ તમારા ઘરોમાં બેઠેલા છો, વિવિધ જગ્યાએ તમે ફેલાયેલા છો, ત્યાં તમે મને અત્યારે લાઈવ જોઈ શકો છો. હું ક્લાસમાં બેઠો છું, હું ભણાવું છું, તમે સાંભળી શકો છો. કેટલું વ્યવસ્થિત જ્ઞાન, કેટલી ટેકનિક, અને અત્યારે તો કંઈ કલ્પના જ ન થાય બેટા, કલ્પના પણ આપણે કરી શકતા નથી. તો અહીંયા તમારી પહેલી છે. તો આજે મિત્રો આ વિજ્ઞાન અને ટેકનોલોજી લો કરલો દુનિયા મુઠ્ઠી મેં, એક નાના વાજિંત્રએ આખી દુનિયાના જ મુઠ્ઠીમાં કરી લીધું, આખું વિશ્વ આખું જગત. તમારા ભાઈ કોઈ અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા કોઈ બી જગ્યાએ ક્યાંય બી કોઈ બી દેશોમાં રહેતા હોય તો તમે અહીંયા ઘેર બેઠા, અત્યારે તો મમ્મી તમે બહાર છો તો તમારા મમ્મી લેપટોપ ચાલુ કરી હોય તો મોબાઈલમાં રસોઈ બનાવતા હોય, શું કરો છો બેટા? તૈયાર થઈ ગયા, જમો છો, તમે કેવી લાઈવ વાતો કરી શકો છો? ક્યાં તમે ને ક્યાં સાત સમુદર પાર હોય તો એ આપણે અહીંયા વાતો કરી શકીએ છીએ. અત્યારે અમેરિકામાં આપણા મામા મામી કાકા કાકી ભાઈ ભૂવા કોઈ બી રહેતું હોય ફોન કરીને પૂછીએ, એમને ઉઠવાનો ટાઈમ હોય ત્યારે સમયમાં થોડું ફેરફાર છે. શું કર્યું કાકી, શું બનાવીશ? ભાઈ મકાઈ રોટલા કરી બનાવ્યા છે, તાર કાકો ઘેર છે કે છેલ્લું શાંતિથી કેટલું સરસ. તો આ કોને એ વસ્તુ કોને બને છે? વિજ્ઞાન અને ટેકનોલોજી દુનિયાના આખી દુનિયાને એકદમ નજીક લાવી દીધા છે. દુનિયાને શું નથી આપ્યું, વિવિધ દેશો એકબીજાની નજીક આવ્યા, ટેલિકોન્ફરન્સ ઉપર આપણે વાતો કરી શકીએ છીએ, વ્યવહારમાં આવ્યા, બીજા દેશોને એકબીજાના આપણે નજીક આવતા ગયા, કેટલાક નજીક આવ્યા, કેટલીક વાતો કરતા જઈએ છીએ, કેટલાક કામ કરતા જઈએ, કેટલું કામ સરળ પાર પડી ગયું છે. એક વસ્તુ કહું, માન કે તમે આજે ગાંધીનગર તમારા સ્કૂલના કોઈ કામે ગયા, પપ્પા અને તમે બે, અને મેનો ગુપ્તાવરમાં તમારી માર્કશીટ ત્યાં રહી ગઈ છે, તો તમે મમ્મી કહો, મમ્મી વોટ્સઅપ કરીને મને મોકલને, એની ઝેરોક્સ કઢાવશો, તરત આપી દેશો, અને આ ટેકનિકના ઓછું થાય, ત્યાંથી તમે જાઓ, પાછા આવો, પાછા લઈને જાઓ, પાછા આવો, ચાર ધક્કા થાય, બે તો થવાના જ હતા, બીજા બે થયા ને, પણ ઠાકોર સાથે સાથે પૈસાનો પણ વ્યય થાય, શરીરનો પણ વ્યય થાય, મતલબ શારીરિક થાક પણ આપણને લાગતો હોય છે. તો આ બધું તો આજ વિજ્ઞાન ના કહે. તો મિત્રો આપણા ઋષિ મુનિઓએ, આપણા તત્વચિંતકોએ, આપણા વિદુર કેવો ફાળો આપે છે એ આપણે જોવાનું છે. તો અહીંયા તમને વ્યાખ્યા કરે કે જ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે જ્ઞાનનો વ્યવહારમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો, જેને આપણે કહેતા હોઈએ છીએ વિજ્ઞાન અને ટેકનોલોજી. આ રીતે તમારે વ્યાખ્યા આપણે લખી દેવાની છે. અહીંયા મિત્રો આપણા પ્રાચીન ભારતે, તો પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વારસો, વારસો આગળ તમે જોઈ ગયા, તમે વ્યાખ્યા કરાવી હતી, એક પેઢી બીજી પેઢીને જે કહી આપે, બીજી પેઢી એમાં અનુગામી પેઢીને આપવા માટે જે કંઈ ઉમેરો કરે અને અનુગામી પેઢીને આપે, એને આપણે શું કહેતા હોઈએ છીએ વારસો. પેઢી દર પેઢી ચાલ્યા જતો હોય, દાદાએ દુકાન લીધી હતી, તમે એના પર માર કરો, પછી તમે આવ્યા, તમારા પપ્પાએ ઉપર માર લીધો, માનો કે તમે આવ્યા તો તમે દુકાનમાં સરસ કાચના કેબિન બનાવો, શું કરો, આવનારી પેઢી તમારું બાળક જ્યારે આવે એ દુકાનને અવનવી રીતે શણગાર. આ વારસો તો આપણા, તો અહીંયા તમારે કહેવું છે કે પ્રાચીન ભારતનું વિજ્ઞાન ક્ષેત્રે વારસો. તો મિત્રો આ પ્રાચીન ભારતે જે છે એ વિજ્ઞાન ક્ષેત્રે કયો વારસો આપે, તો અહીંયા આપણો સવાલ શરૂ થાય છે. દરેક મિત્રો જોજો અને સાંભળજો. તો પહેલો તમારા પર છે કે મિત્રો આપણા પ્રાચીન ભારતના, આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય અમૂલ્ય, જેનું મૂલ્ય ક્યારેય આંકી નથી શકવાના. તમારા મા બાપનું મૂલ્ય તમે આંકી શકો, તમને મોટા કર્યા, તમે એમ કહો અરે બોલ ના મમ્મી, બોલો પપ્પા, તમે મને મોટો કર્યો છે, કેટલો ખર્ચો જોઈએ, સવાલ જ નથી બેટા. આપણી માતાએ પોતાના ગર્ભમાં પોતાના પેટમાં આપણને 9 મહિના સુધી મોટા કર્યા છે, કશું જ નથી કરવાનું. એક હાથમાં 5 કિલો દૂધી રાખી, 5 કિલોનો પથરો રાખી કેટલી વાર ઊભા રહી શકો છો? હા, એ ઋણ કોઈ દેવું નથી ચૂકવી શકે, તો આપણે શું ચૂકવવાના છીએ? ત્યારે તમે વિચાર તો કરો, પહેલો એરો મારી લખવાનો છે આપણા
મહાન ઋષિઓએ વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય વારસો કોને વિશ્વની આપ્યો છે. આ તમારી પહેલો એરો થઈ ગયો. થઈ ગયું, શું બોલશો? એ સાહેબ, આપણા પ્રાચીન ભારતના જે ઋષિ મુનિઓ છે ને, આ ઋષિ મુનિઓએ વિજ્ઞાન ક્ષેત્રે વિજ્ઞાનથી આખા વિશ્વને સારો એવો ફાળો આપ્યો છે. ભૂલી ગયા બેટા આ પહેલો એરો. મિત્રો, આપણા જે ઋષિમુનિઓ હતા ને, એ ઋષિમુનિઓએ, હવે એ યાદ રાખવાનું છે, અહીંયા મારું બોર્ડ નાનું છે એટલે મેં તમને આડું લખ્યું છે. આ તમારા બીજો એરો મારીમાં બધું ઊભું લખવાનું છે. તો પહેલું લખ્યું ધાતુ વિદ્યા, એના નીચે તમારે લખવાનું રસાયણ વિદ્યા, અને એના નીચે લખવાની વૈદક વિદ્યા. અહીંયા ત્રણ ત્રણ પાઠ પાડીને આપણે યાદ કરીશું બેટા. યાદ રહેવું જોઈએ તો લખવાનું કસે, આપણા ઋષિમુનિઓએ ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા અને વૈદક વિદ્યા, ત્રણ વિદ્યાઓ આવી ગઈ. તો તમે પહેલું લખ્યું સર, પહેલો એરો સ્કૂલશો તો પહેલો એરો તો સર ભૂલી ગયા. આપણા પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વને સારો એવો ફાળો આપ્યો છે. નંબર બે, આપણા ઋષિ મુનિઓએ ધાતુ વિદ્યા, એના નીચે રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા. થઈ ગયું ધાતુ રસાયણ વૈદક, ધાતુ રસાયણ વૈદક, બોલી જવાનો આખો બંધ કરી. એ પછી શૈલ્ય ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર, બરાબર. આ ત્રણ પછી આવી ગયું ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા. એના પછી તમે બોલો ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર. આ પણ ઊભું લખી દેવાનું. તો ઋષિમુનિએ બીજું કહ્યું ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, પછી વાસ્તુશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનમાં સારો એવો ફાળો. પણ કયો ફાળો ખબર છે તમને? સારો એવો ફાળો કોને આપ્યો છે? ઋષિમુનિએ, જે આપણને આખા વિશ્વ તરફથી ભારતને ગૌરવ અપાવે તેવી વાત છે. તમે ભણતા હોય, તમારા ભાઈ તમારા બેન સારું ભણી અને આપણા સમાજમાં સ્કૂલમાં સારું મોભો મેળવો, સારું માન મેળવો, ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હોય, રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા હોય, એવું જો બાળક હોય તો માતા પિતાને કેવું ગૌરવ થાય કે અમારા બાળકને રાષ્ટ્રપતિ તરફથી એવોર્ડ મળેલો છે, અપાવું ગૌરવ. તો એવું આપણા ઋષિમુનિઓ જે છે, આ ઋષિમુનિઓ પહેલું તમને ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, પછી ઉપર પછી ગણિત શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે સારો એવો ફાળો આપ્યો છે, જે આપણને આપણા ગૌરવ અપાવે છે, યા તો ગૌરવની વાત છે. આ તમારો બીજો પગ. પછી ત્રીજા નંબરમાં મિત્રો, ભારતે માત્ર જોજો હો, ભારતે માત્ર ધર્મ, શિક્ષણ, કલા, સાહિત્ય અને તત્વ ચિંતનમાં જ, ચિંતન તત્વ નાનામાં નાનો કેમ આવતું કેમ આવું બન્યું એમાં ફાળો નથી આપ્યો. પરંતુ ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ પોતાનો કેવો ફાળો, સિંહ ફાળો. જેમ સિંહ જોઈ તમે શિકાર કરવા જતો હોય અને કેવી લાંબા લાંબા ડંગલો ભરી અને પોતાનો શિકાર પકડી લે છે, તો આપણા જે ઋષિમુનિઓ છે એમને ધર્મ, શિક્ષણ, કલા, સાહિત્ય અને તત્વચિંતનમાં ફાળો નથી આપ્યો, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં પણ પોતાનો સિંહ ફાળો આપ્યો છે. આ તમારો ત્રીજો એરો થઈ ગયો. ચોથો એરો કહે છે કે મિત્રો, અર્વાચીન યુગ સંશોધન દ્વારા જાણવા મળ્યું છે ભારત આધ્યાત્મિક વિચારોની સાથે, અત્યારે અર્વાચીન ચાલી રહ્યું છે, પ્રાચીન પહેલામાં, તો અર્વાચીન અત્યારે જે ચાલે છે અર્વાચીન યુગમાં સંશોધનોમાં સંશોધન કરતાં એવું જાણવા મળ્યું છે. શું કહે છે કે ભારત આધ્યાત્મિક વિચારો, આપણે જુઓ ને તમે આધ્યાત્મિક તો ઘેર બેઠા હો તો દાદા અત્યારે તમે ઘરે હશો તો કેવી આધ્યાત્મિક વાતો કરતા હોય છે, વહેલા ઉઠો બેટા, પગે લાગવું જોઈએ,
हाँ स्नान कर्या पहला कशु खाव जोइए नहीं मंदिर जाइ ना हो वड़ी लो आव एमने पगे लागो सांजे पूजा पाठ करो तो ये आध्यात्मिकता की बात हो कोई लई लेव जोइए नहीं कोई पढ़ावी लेव जोइए नहीं गरीबों प्रति दया प्रेम भाव सहानुभूति राखवी जोइए आवा बता आ विचार तो आप आध्यात्मिक विचार वैज्ञानिक दृष्टिकोण धरावे तमने खबर छे અત્યારે આપણા શ્રાદ્ધ ચાલી રહ્યા છે અને આ શ્રાદ્ધમાં આપણે 16 શ્રાદ્ધ એટલે પૂનમથી શરૂ થાય એમાં આપણે શું ખાતા હોઈએ છીએ દૂધની અંદર ભાત નાખીને તમારે ઘેર બનાવો છો ઈલાયચી જાયફળ બધું નાખી મસાલા બતાવી દો તમારું તો આ જે બનાવો છો મિત્રો જ્ઞાન સંકળાયેલું છે એની સાથે આપણા શરીરમાં આજે ચોમાસાના કારણે કફ અને પિત્તની જે પ્રકૃતિ છે ને તો આ પિત્ત તો એવું કહેવાય છે કે દૂધમાં તમે સાકર નાખો ભાત નાખો અને આ દૂધ તમે પીવો ને તો જે કફની જે કફ અને પિત્તની જે તમારી અંદર પ્રકૃતિ બની એ બહાર નીકળી જાય આને કહેવાય ધર્મ અને વિજ્ઞાન 16 દિવસ શ્રાદ્ધ કરવાનું આપણા પિત્રો કોઈ પણ મૃત્યુ પામ્યા હોય પૂનમે પામ્યા હોય કૌ મેઘના માસ બધું ગાઈ જાય તો એ બાંધ તમે આ કરો તો એમાં આ દ્રષ્ટિકોણ આધ્યાત્મિકતા અમારા પિત્રો જે આગળ ગયા છે એમને શ્રાદ્ધ નિમિત્તે દૂધ પાક આપણે બનાવીએ પૂરી બની છે કંઈ ખાતા હોય તમે પણ એમાં કામ કરું વિજ્ઞાન દ્રષ્ટિકોણ આપણા ઋષિમુનિ એ રીતે બનાવેલું છે ચોમાસામાં ચતુર્માસ ચાર માસ એક જ ટાઈમ ખાવાનું કહેવામાં આવે છે કેમ એટલા માટે કે આ વાતાવરણના કારણે આપણી ઉજળી જે છે એ થોડી સંકોચાય તો નબળી પડતી હશે કંઈ બી હશે એમાં વિજ્ઞાન પણ એને કેવું ચતુર્માસ કરે સાંજે નહીં ખાતું એક જ ટાઈમ ખાઈ લેવાનું આ બધા વિચારો સંકળાયેલા છે ધર્મ તત્વ ચિંતક ઋષિમુનિ વિધિ કેટલું બધું બેટા આપણને સમજાય તો અહીંયા તમારો આવી ગયો સવાલ પ્રાચીન ભારતનું વિજ્ઞાન ક્ષેત્રે આવશે તો પહેલું આપણે બોલ્યા કે ભાઈ આપણા ઋષિમુનિ વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપે છે બીજા નંબરમાં આપણા ઋષિમુનિ હોય બોલે તો ને ધાતુ વિદ્યા રસાયણ વિદ્યા પછી વૈદક વિદ્યા એના પછી તમારે લખવાનું છે શાસ્ત્ર ગણિત શાસ્ત્ર ખગોળ શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર વાસ્તુ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર પણ અને ના લગતા ભૌતિક શાસ્ત્ર અને આપણે કઈ શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે પણ સારો એવો ફાળો આપ્યો છે મિત્ર એવું કહેવાય છે કે આપણા ધર્મ શિક્ષણ કલા સાહિત્ય એટલામાં નતા માનતા તત્વચિંતનમાં આપણે તો કેવો ફાળો આપતા તત્વચિંતનમાં પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં પણ પોતાનો સિંહ ફાળો આપ્યો છે અને છેલ્લે અરવાજી યુગમાં પણ આપણા સંશોધન દ્વારા જે કંઈ જાણવા મળ્યું છે એમાં ભારત આધ્યાત્મિક વિચારોની સાથે કોણ વિજ્ઞાનનો દ્રષ્ટિકોણ તેમાં ધરાવે છે તો આ કરતા જવાનું અને બોલતા જવું એટલે બહુ સરળ છે બીજી તમારી આવી છે કે ધાતુ વિદ્યા તો મિત્રો આદિ અનાધિકારથી આપણે ધાતુ વિદ્યા તો પ્રાચીનમાં તમારે જોયું તો ઘેર પહેલાં પિત્તળના તપેલા પછી પિત્તળના ગ્લાસ પિત્તળનો ઉજારો દરેક વાસણ દરેક પિત્તળની હતા યા તો પછી તમારા તાંબામાં આવા વાસણો આપણને જોવા મળતા હતા તો એ જોઈએ છે ને આપણે ધાતુ વિદ્યા તો મિત્રો પહેલો એરો તમારે પણ એમાં મારવાનું છે આપણે લખ્યું પ્રાચીન કાળથી ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે આવી ગયું આપણે એવું છે સરસ છે હા સર કે પ્રાચીન કાળથી ભારતના લોકો ધાતુ વિદ્યાનો ઉપયોગ પોતાના વ્યવહારમાં કરતા આવ્યા છે અને અત્યારે કરે પણ છે નેક્સ્ટ બીજું આવે મિત્રો પ્રાચીન ભારતની ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ સારી એવી સિદ્ધિઓ આપણે એમ પણ લખી શકાય તો બીજો એરો માની લખવાનું છે પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં સારી એવી સિદ્ધિઓ હાંસલ કરી છે પેલું આંખો બંધ કરી બોલી છે જેમ આ બાજુ જતા રહો ને તમે તો બોલે એ રીતે પછી અહીંયા પણ આવી જાય તો અદ્વિતીય ફાળો આપે છે ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહારમાં ઉપયોગ કરતા આવ્યા છે બીજું પ્રાચીન ભારતની ધાતુ વિદ્યામાં અદ્વિતીય અથવા સારી એવી સિદ્ધિઓ હાંસલ કરેલી છે આવી ગઈ ત્રીજું મિત્રો આ જે ધાતુ વિદ્યાર્થી એ પ્રાચીન કાળથી છે તેના ઉદાહરણો કહે તો અહીંયા આપેલું છે અને આ અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી છે તેના ઉદાહરણો કરે તેનું પહેલું ઉદાહરણ છે જેના ઉદાહરણ એક સિંધુ કિની સંસ્કૃતિમાં ધાતુની નર્તકીની પ્રતિમા મળી આવી હતી સિંધુ કિની સંસ્કૃતિમાં જ્યારે મોહેંજો દડો જ્યારે ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યાંથી એક ધાતુની
નર્તકીને નૃત્ય કરતી પ્રતિમા મળી આવી હતી. તો આપણે કહી શકાય કે પ્રાચીન કાળથી જ આપણે ધાતુ વિદ્યાના જાણકાર છીએ. તેના ઉદાહરણ પહેલું નંબર બીજું લીધું તક્ષશિલામાંથી કૃષાણ રાજવીઓ હતા. તો આ તક્ષશિલામાં કૃષાણ રાજવીઓના સમયમાં શું મળી આવ્યું? ભગવાન બુદ્ધની પ્રતિમાઓ મળી આવી હતી. આ બીજું ઉદાહરણ છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી એક નર્તકીની પ્રતિમા મળી આવી હતી. નંબર બીજો છે કે તક્ષશિલામાં કૃષાણ વંશના જે રાજાઓ હતા આ રાજાઓના સમયમાં પણ ભગવાન બુદ્ધની પ્રતિમાઓ મળી આવી હતી. એના પછીનું છે ચોલ વંશના રાજાઓના સમયમાં કેટલાક ધાતુના શિલ્પો તૈયાર થયા હતા. કયો આવ્યો? ચોલ વંશના રાજા ખબર છે. આગળ મેં કરાવ્યું હતું ખંડેલ બુંદેલ ચંદેલ જો યાદ આવતું. આ ચોલ વંશના જે રાજાઓ છે એમના સમયમાં કેટલાક ધાતુના શિલ્પો તૈયાર થયા હતા. આ બધા જે શિલ્પો તૈયાર થયા હતા મિત્રો મદ્રાસની અંદર સંગ્રહાલય છે. આગળના પાઠમાં તમારા કી શોર્ટ નોટ આવશે. તો આ મદ્રાસમાં ચેન્નઈમાં સંગ્રહાલયમાં સચવાયેલું તમને ખબર છે ને પેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું મહાદેવનું નટરાજનું શિલ્પ. તો આપણે મદ્રાસ ચેન્નઈમાં જો ચેન્નઈના સંગ્રહાલયમાં શું છે તો સાહેબ ચેન્નઈના સંગ્રહાલયમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું મહાદેવ નટરાજનું શિલ્પ, બીજું ધનુર્ધારી રામનું શિલ્પ પણ ધાતુમાં જ બનેલી છે. ધનુર્ધારી રામે જે ધનુર ધારેલું છે એમની સાથે છે એવું શિલ્પ. ત્રીજું અનેક દેવદેવીઓની પ્રતિમા, પશુ પક્ષીઓની પ્રતિમા અથવા પશુ પક્ષીઓના મૂર્તિઓ જે નર્તકીઓ બનાવેલી છે ધાતુ વિદ્યામાંથી. સોપારી કાપવાની સૂલી, સોપારી કાપવાની છે આ રીતે સૂલી આવે છે. જોજો કેટલા આકારમાં જુદા જુદા આકારમાં તમને તો આ ખ્યાલ નહીં પણ ઘેર છો તો દાદા દાદી પૂછજો આ સોપારી કાપવાની નાની સૂલી લગ્નમાં પણ આપતા દીકરીને. તો એ સોપારી કાપવાની સૂલી કેવા કેવા આકારમાં સર તમે નહીં માનો, મગરના આકારમાં માછલીના આકારમાં. તો બહુ સરસ આવા શિલ્પો આ સોપારી કાપવાની સૂલી એ આ બધું ક્યાં તો ચેન્નઈના સંગ્રહાલયમાં સંગ્રહવામાં આવેલું છે. મિત્રો આપણી પાસે આ ધાતુના શિલ્પો જે બનાવવાની જે પરંપરા છે એ ભારતમાં એક વાક્યનો સવાલ છે દસમી અને અગિયારમી સદીથી વિકાસ પામ્યો. આપણા જે શિલ્પો બનાવતા હતા એ ક્યારે? તો દસમી અને અગિયારમી સદી. સવાલ કેટલો સરસ અને કેટલો નાનો છે તમારો, ઝડપથી થઈ જાય છે થઈ જાય. હવે આપણે એકલા બેઠા હોતા તો પહેલું કસાય કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. હા સર સરસ. પછી હા પછી બીજું સાહેબ ટેકનોલોજી એટલે વિજ્ઞાનનું જે જ્ઞાન આપણી પાસે છે એ જ્ઞાનનો વ્યવહારમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરો. બસ આપણે કોઈ નિષ્ફળ ના કરવાનું નુકસાન કોઈ બેઠો છો અમારા પરી કરશે તો હરિયો કરીએ એવું બધું નહીં, વ્યવસ્થિત રીતે ઉપયોગ તમારી પાસે જે જ્ઞાન છે. તો આપણા પ્રાચીન ભારતમાં આપણા જે ઋષિમુનિઓ છે એ ઋષિમુનિઓ કેવું આપણને ફાળો આપ્યો છે તો વિજ્ઞાન ક્ષેત્રે સારો એવો ફાળો અમૂલ્ય ફાળો આપ્યો છે. એકલા બેઠા જ બોલવાનું. પછી બીજું હોય આપણા ઋષિમુનિઓ બોલ્યા ધાતુવિદ્યા રસાયણવિદ્યા ધાતુવિદ્યા રસાયણવિદ્યા વૈદક વિદ્યા પછી શાસ્ત્રોમાં જતા રહો બોલ્યા એક ગણિતશાસ્ત્ર પછી ખગોળશાસ્ત્ર પછી જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ભૌતિકશાસ્ત્રમાં પણ સારો એવો ફાળો આપ્યો છે. અને આ ઉપરાંત આ શબ્દ બહુ મસ્ત છે શૈલ્ય ચિકિત્સા. શૈલ્ય ચિકિત્સા એટલે શું ખબર છે? એવી એક આગળ આમ આમ જ આવે છે એમાં તમને આખું ખબર પડશે વાડકાપના કેવા ઓપરેશનો કરતા હતા કઈ રીતે કરતા હતા આપણા વૈદો આ શૈલ્ય ચિકિત્સા. એના પછી તમે લીધું કે ભારતે તો માત્ર સાહિત્ય ધર્મ શિક્ષણ કલા સાહિત્યમાં કે તત્વચિંતનમાં રચ્યો પછોડ્યા નારો દેશ નહોતો, ભારતે તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર પણ પોતાનો હરણફાળ પોતાનો સિંહફાળો પણ આપ્યો છે. આ બધું જે છે એ જાણવા મળ્યું આધ્યાત્મિક વિચારોની સાથે આપ્યું છે. અહીંયા તમે આવ્યો ધાતુવિદ્યા. તો પ્રાચીન કાળથી આપણે ધાતુવિદ્યાનો પોતાનો ઉપયોગ કરતા આવ્યા છે. પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં સારી એવી સિદ્ધિઓ હાંસલ કરેલી છે જેના ઉદાહરણો નીચે મુજબ છે.
તો સિંધુકિની સંસ્કૃતિમાંથી નર્તકીની પ્રતિમા મળી આવી હતી મળી આવી હતી સાહેબ પછી બીજું સાહેબ તક્ષશિલામાં જે કૃષ્ણ રાજ્યના સમયમાં સારી એવી કોણ હતું ભગવાન બુદ્ધની પ્રતિમાઓ બનાવવામાં આવી હતી ચોરીવંશના રાજાઓએ પણ સારા એવા ધાતુના શિલ્પો તૈયાર કર્યા હતા આ ઉપરાંત મદ્રાસની અંદર ચેન્નઈની અંદર તમે જાઓ તો એ સંગ્રહાલયમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શંકરદાદાનું મહાદેવનું નટરાજનું શિલ્પ ધનુર્ધારી રામનું કેટલીક દેવદેવીઓની પ્રતિમાઓ પશુ પક્ષીઓની આ ઉપરાંત સોપારી કાપવાની સુવિધા બધું ત્યાં સંગ્રહવામાં આવેલું છે અને આ જે પરંપરા છે એ પરંપરા ભારતમાં 10મી અને 11મી સદીથી વિકાસ પામી છે તો મિત્રો આ રીતે તૈયાર કરતા જાઓ લખતા જાઓ બોલતા જાઓ આ જે છે એ ચોપડીમાંથી છે પણ સરળ કર્યું લખતા જજો બોલતા જજો પણ આપણા ચોપડામાં સવાલ બેઠા લખવાના છે એકલા બેઠા હોય ત્યારે બધું બોલો ધાતુ વિદ્યા રસાયણ વિદ્યા વૈદ્ય વિદ્યા શૈલ્ય ચિકિત્સા હે ને ખગોળશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર રસાયણ આ બધું બોલતા જાઓ આ આ રીતે યાદ રહી જશે છે ને ચાર પણ ટોપિક છે ધર્મ તત્વચિંતન કલા સાહિત્ય માન્ય ઓકે સરસ બેઠું સરસ Gracias.